जय श्री स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल रापर तरफ थी आप सर्वे मित्रों नु हार्दिक स्वागत करूं छूं। आजे आपणे धोरण 8 नी अंदर एकम छे 6 संस्कृत विषय नी अंदर एकम छे 6 रमणीय नगरी ए विषय आपणे अभ्यास करवाना छे। तो आ रमणीय नगरी नो एटले के रडियाम नी नगरी, खूब ज सुंदर नगरी एवुं एनुं गुजराती थाय। तो आ नगरी अने आ पाठ विषे आपणे थोड़ो एक भाग आपणे अगाउ जोई गया छीए, हवे आपणे एना आगळनो भाग जे छे बीजो भाग एने आजे आपणे जोईशुं। तो आपणे अगाउ शुं शीखी गया एना विशे आपणे थोड़ीक वात करी लईए। तो आपणे अगाउना भागमां जोयुं के गांधीनगर खूब ज रडियामનું શહેર છે અને એની અંદર જે આપણે શિક્ષણને લગતા જે કાર્યાલયો છે, મુખ્ય સચિવાલયો છે એ પણ આવેલા છે અને એની અંદર જે બધા મંત્રીઓ છે, અધિકારીઓ છે એ બધા પોતાના કાર્યો અને ફરજ સારી રીતે નિભાવે છે। બીજું આપણે એ જોયું કે ગાંધીનગર શહેરની અંદર આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીના નામે જ મંદિર આવેલું છે, એ મંદિરનું નામ છે મહાત્મા મંદિર। અને આ મંદિરની અંદર પ્રવાસીઓ જ્યારે આવે છે જોવા માટે તો એની અંદર શું હોય છે, તો જ્યારે સ્વતંત્રતા આપણને મળી એના માટે ગાંધીજીએ ખૂબ જ પ્રયત્નો કર્યા છે અને એ પ્રયત્નોના ફોટા અહીં ચિત્રરૂપે પ્રદર્શન માટે મૂકવામાં આવેલા છે અને આ બધા ફોટા જે પ્રવાસીઓ આવે છે તે જુએ છે અને એ સમયે આઝાદી કેવી રીતે પ્રાપ્ત થઈ છે એ બધું વિચારે છે લોકો અને એના વિશે થોડુંક ચિંતન મનન કરે છે। તો હવે આપણે આગળ જોઈશું। एतत् अक्षरधाम नामक विशालम मंदिरम अस्ति। एतत् એટલે કે આ અહીં એતત એટલે કે અહીં વિશાલમ, વિશાલમ એટલે કે ખૂબ જ મોટું એમ, વિશાલમ એટલે કે મોટું। અતિવ, અતિવ એટલે કે ખૂબ જ। મનોહર, મનોહર એટલે કે સુંદર, મનોહર એટલે કે સુંદર। પશ્યંતિ, પશ્યંતિ એટલે કે જુએ છે। एतत् अक्षरधाम नामक विशालम मंदिरम अस्ति। एतत् એટલે કે અહીં, અક્ષરધામ નામકમ એટલે કે અક્ષરધામ નામનું, વિશાલમ એટલે કે મોટું, મંદિરમ એટલે કે મંદિર, અસ્તિ એટલે કે છે। તો ગાંધીનગર શહેર છે એની અંદર અક્ષરધામ નામનું મોટું મંદિર આવેલું છે। મંદિરે પ્રદર્શન વિભાગ અતિવ મનોહર અસ્તિ। મંદિર એટલે કે મંદિરમાં પ્રદર્શન વિભાગ, જે બધું પ્રદર્શન માટે યાત્રીઓ માટે એમ કે જોવા મૂકેલા જે હોય ચિત્રો એને કહેવાય પ્રદર્શન વિભાગ। તો જે મંદિરની અંદર જે પ્રદર્શન વિભાગ છે, જે જોવા માટેનો બધું જોવા માટેનો જે વિભાગ છે, અતિવ એટલે કે ખૂબ જ, મનોહર એટલે કે સુંદર, અસ્તિ એટલે કે છે। મંદિરમાં પ્રદર્શન વિભાગ જે છે તે ખૂબ જ સુંદર છે। પ્રદર્શન વિભાગે જનાહ એકમ ચલચિત્રમ અપી પશ્યંતિ। પ્રદર્શન વિભાગે એટલે કે પ્રદર્શનનો જે વિભાગ છે તેમાં જનાહ, જનાહ એટલે કે લોકો, એકમ એટલે કે એક, ચલચિત્રમ એટલે કે ચલચિત્ર, આપણે નાની એવી ફિલ્મ કહીએ ટૂંકી તે, અપી પણ અને પશ્યંતિ એટલે કે જુએ છે। આપણે અક્ષરધામ મંદિરમાં જઈએ તો પ્રદર્શન વિભાગની અંદર એ લોકો આપણને એક નાની એવી ફિલ્મ બતાવે છે, લોકો તેને જુએ છે। અધ્યાત્મ વિજ્ઞાનયોહો સંગમ અત્ર દ્રશ્યતે। અધ્યાત્મ, અધ્યાત્મ એટલે કે અધ્યાત્મ, વિજ્ઞાનયોહો એટલે કે અને વિજ્ઞાન સંગમ, સંગમ એટલે કે સમન્વય,
समन्वय अथवा तो संगम। दृश्यते लेके जुए छे, प्रतिदिनम, प्रतिदिनम એટલે કે દરરોજ, યાત્રિકા, યાત્રિકા એટલે કે પ્રવાસીઓ અથવા તો યાત્રીઓ, આગચ્છંતિ એટલે કે આવે છે, આગચ્છંતિ એટલે કે આવે છે। તો અહીં શું કીધું છે કે જે પ્રદર્શન વિભાગ છે ત્યાં આપણને એક ચલચિત્ર એટલે કે નાની એવી ફિલ્મ બતાવવામાં આવે છે। અધ્યાત્મ વિજ્ઞાનયોહ એટલે કે અધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ એટલે કે બંનેનો સમન્વય અત્ર દ્રશ્યતે એટલે કે અહીં જોવા મળે છે। अध्यात्म अने विज्ञाननो संगम अहीं जोवा मळे छे। अत्र चित्ताकर्षकं विशालं उद्यानं अपि अस्ति। अत्र एटले के अहीं चित्ताकर्षक के आपणे चित्तने हरनारू, आपणा चित्तने शांति आपनारू, विशालं एटले के खूब ज मोटू एम, उद्यानम एटले के बगीचो, उद्यान अपि अस्ति पण छे। अहीं आपणा चित्तने आकर्षनारो मोटो उद्यान पण छे। प्रतिदिनं बहवः यात्रिकाः एतस्य मन्दिरस्य दर्शनार्थम् आगच्छन्ति। प्रतिदिनं, प्रतिदिनं એટલે કે દરરોજ, બહવઃ એટલે કે બહુ, ખૂબ જ, યાત્રિકો એટલે કે પ્રવાસીઓ, એતસ્ય એટલે કે આ, મંદિરસ્ય એટલે કે મંદિરના, દર્શનાર્થમ એટલે કે દર્શન માટે, આગચ્છતિ એટલે કે આવે છે। અહીં પર દરરોજ ઘણા બધા યાત્રીઓ અથવા તો પ્રવાસીઓ આ મંદિરના દર્શન માટે આવે છે। ફરીથી આપણે એનું ગુજરાતી જોઈ લઈએ કે અહીં અક્ષરધામ નામનું ખૂબ જ મોટું વિશાળ મંદિર આવેલું છે। આ મંદિરની અંદર પ્રદર્શન વિભાગ જે છે તે ખૂબ જ સુંદર છે। પ્રદર્શન વિભાગની અંદર લોકોને એક ચલચિત્ર એટલે કે નાની એવી ફિલ્મ લોકોને બતાવવામાં આવે છે, જુએ છે બધા। અહીં અધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ પણ અહીં જોવા મળે છે। અહીં ચિત્તને આકર્ષક કરનારો વિશાળ ઉદ્યાન પણ છે। દરરોજ ઘણા બધા યાત્રિકો અથવા તો પ્રવાસીઓ આ મંદિરની ના દર્શન માટે આવે છે। ગાંધીનગરસ્ય સમીપે એવ વિશાલમ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ અસ્તિ। અહીં સમીપે, સમીપે એટલે નજીકમાં જ, તો અહીંયા શું કીધું છે કે ગાંધીનગરસ્ય સમીપે એટલે ગાંધીનગર જે શહેર છે એની સમીપે એટલે કે બાજુમાં અથવા નજીકમાં એવ વિશાલમ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ અસ્તિ। એવ એટલે કે જ, વિશાલમ એટલે કે મોટો, ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન એટલે કે ઇન્દ્રોડા પક્ષીઓનો જે ઉદ્યાન છે તે અહીં આવેલો છે। ગાંધીનગરની બાજુમાં એક વિશાળ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન છે। એતસ્મિન સ્થાને, એતસ્મિન એટલે કે આ સ્થાને એટલે કે આ સ્થળે, ખગાહા, ખગાહા એટલે કે પક્ષીઓ, ખગાહા એટલે કે પક્ષીઓ, પ્રાણીનો એટલે કે પ્રાણીઓ, પ્રાણીનો એટલે કે પ્રાણીઓ, નિવસંતી, નિવસંતી એટલે કે રહે છે, અહીં શું કહ્યું છે કે એતસ્મિન સ્થાને, એતસ્મિન એટલે કે આ સ્થાને એટલે કે સ્થળે,
खगहा खगहा एटले के पक्षीओ प्राणी न एटले के प्राणीओ च निज पर्यावरणे एव निवसंती निज पर्यावरण निज एटले के पोतानु पोताने अनुकूल होय तेवू पर्यावरण एटले के वातावरण ए मा एव एटले के ज निवसंती एटले के रहे छे। आ स्थाने पक्षीओ अने प्राणीओ पोताना वातावरणनी अंदर रहे छे। डायनासोर नामनः प्राचीन महाकाय प्राणीनः विशेष विभागः अत्र अस्ति। डायनासोर एटले के डायनासोर नामनुं जे प्राणी छे ते तो डायनासोर नामनुं प्राचीन महाकाय प्राणी प्राचीन एटले के जूनुं महाकाय एटले के खूब ज मोटुं प्राणी प्राणीनः एटले के प्राणी नो विशेष एटले के विशेष विभाग एटले के तेनो विभाग अत्र अस्ति अत्र एटले के अहीं अस्ति एटले के छे। डायनासोर नामना प्राचीन अने महाकाय प्राणीनो विशेष विभाग पण अहीं छे। एषः विभागः बालानां कृते अतीव आकर्षकः मनोरंजकः च अस्ति। एषः एषः एटले के आ विभागः एटले के विभाग बालानां એટલે કે નાના જે બાળકો છે તે તેમને અતિવ આકર્ષક અતિવ એટલે કે ખૂબ જ આકર્ષક એટલે કે આકર્ષણ કરનારો મનોરંજક એટલે કે મન અને મનોરંજક મનોરંજન આપનારો છે। આ જે ડાયનાસોરનો જે વિભાગ છે એ નાના બાળકોને ખૂબ જ આકર્ષણ કરનારો આકર્ષનારો અને મનોરંજન પૂરું પાડનારો વિભાગ છે। अत्र एकम सर्पगृहम अपि अस्ति अत्र एटले के अहीं एकम एटले के एक सर्पगृहम एटले के सापनु घर अपि अस्ति पण छे अहीं एक सापनु घर पण छे। विविध कुलाना सर्पानम अत्र द्रष्टुम शक्नु द्रष्टुम द्रष्टुम एटले के जोवू શકનુમાં એટલે કે શકીએ છીએ। તો અહીંયા શું કહ્યું છે કે અત્ર એકમ સર્પગૃહમ અપ્યસ્તિ અહીં એક સાપનું ઘર પણ છે। વિવિધ કુલાના એટલે કે વિવિધ કુળના અલગ અલગ પ્રકારના સાપ કંઈ એક પ્રકારનો હોતો નથી અલગ અલગ પ્રકારના જે સાપ હોય છે એટલે કે અલગ અલગ કુળના સર્પાનહ એટલે કે સાપ અત્ર એટલે કે અહીં દ્રષ્ટુમ દ્રષ્ટુમ એટલે કે જોવું અથવા તો જોઈ શકનુમ એટલે કે શકીએ છીએ દ્રષ્ટુમ શકનુમ એટલે કે જોઈ શકીએ છીએ અહીં વિવિધ કુળના સાપોને આપણે જોઈ શકીએ છીએ। હવે ફરીથી એકવાર ગાંધીનગરની નજીકમાં જ મોટો ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન આવેલો છે। આ સ્થાને એટલે કે આ સ્થળે પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં રહે છે। ડાયનાસોર નામનું પ્રાચીન એટલે કે જૂનું અને મહાકાય પ્રાણી જે છે એનો વિશેષ વિભાગ પણ અહીં આવેલો છે। ફક્ત એના માટેનો જ વિભાગ હોય ડાયનાસોરના માટે જ તો એવો વિભાગ પણ અહીં આવેલો છે ગાંધીનગરમાં। એશ્ય વિભાગ એટલે કે આ વિભાગ જે છે ડાયનાસોરનો જે વિભાગ છે તે બાળકોને ખૂબ જ આકર્ષનારો અને મનોરંજન પૂરું પાડનારો છે। અહીં એક સાપનું ઘર પણ છે અહીં વિવિધ કુળના સાપોને આપણે જોઈ શકીએ છીએ। ગાંધી મંદિરતઃ નાતી દૂરે એવ વિદ્યાભવનમ નામ વિશાલમ ભવનમ અસ્તિ જે ગાંધીનગરનું મંદિર છે તેની નજીકમાં જ નાતી દૂરે એટલે કે નજીકમાં જ નાતી દૂરે એટલે કે નજીકમાં ભવનમ ભવનમ એટલે કે ઈમારત
अथवा तो भवन। અહીંયા કહ્યું છે કે ગાંધીનગરનું મંદિર જે છે તેની નજીકમાં જ વિદ્યાભવનમ નામ વિશાલમ ભવનમ અસ્તિ, એટલે કે એવ એટલે કે જ તો વિદ્યાભવનમ એટલે કે વિદ્યાભવન નામ એટલે કે વિદ્યાભવન નામે વિશાલમ એટલે કે મોટું ભવનમ, ભવનમ એટલે કે ઇમારત અથવા તો ભવન, અસ્તિ એટલે કે છે। ગાંધીનગરનું જે મંદિર છે ગાંધી મંદિર, એ ગાંધીજીના નામ ઉપરથી એ મંદિરનું નામ આપવામાં આવેલું છે। જો ગાંધી મંદિરની નજીકમાં જ વિદ્યાભવન નામનું વિશાળ ભવન અથવા તો ઇમારત છે। ગાંધીનગર મંદિર જે છે એની નજીકમાં જ વિદ્યાભવન, વિદ્યા માટેનું ભવન, શિક્ષણ માટેનું જે ભવન છે, કાર્યાલય છે, ઇમારત છે, તે ત્યાં નજીકમાં જ આવેલી છે। તત એવ ભવન જીસીઈઆરટી રૂપેણ ખ્યાતમ અસ્તિ, તત એટલે કે તે, એવ આ ભવન હોય એટલે કે જે આ ભવન છે તે જીસીઈઆરટી, જીસીઈઆરટી રૂપેણ એટલે કે રૂપે એટલે કે એ નામથી ખ્યાતમ અસ્તિ એટલે કે ઓળખાય છે। ખ્યાતમ એટલે કે ખ્યાત નામ છે, ઓળખાય છે। વિદ્યાભવને જીસીઈઆરટી નામઃ પરિષદઃ કાર્યાલયઃ અસ્તિ, એટલે કે વિદ્યાભવન જે છે ત્યાં જીસીઈઆરટી નામનું નામે પરિષદનું કાર્યાલય આવેલું છે, અથવા તો જીસીઈઆરટી નામે જે વિદ્યાભવનની અંદર જીસીઈઆરટી નામે તેનું મુખ્ય કચેરી આવેલી છે। ઇયમ પરિષદ અસ્માકમ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તનાર્થ સતતમ પ્રવૃતાઃ અસ્તિ, પ્રવૃતાઃ એટલે કે કાર્યરત, પ્રવૃતાઃ એટલે કે કાર્યરત। પરિવર્તનાર્થ એટલે કે પરિવર્તન માટે, પરિવર્તનાર્થમ એટલે કે પરિવર્તન માટે। તો જે જીસીઈઆરટીનું જે ભવન આવેલું છે તો એ આ પરિષદ જે છે એ અસ્માકમ એટલે કે અમારી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્ર એટલે કે અમારા જે પ્રાથમિક શાળાઓનું શિક્ષણને લગતું છે તે શિક્ષણને લગતા પરિવર્તનાર્થ એટલે કે જે પરિવર્તનો છે તે એના માટે સતતમ એટલે કે સતત પ્રવૃતાઃ એટલે કે કાર્યરત અસ્તિ એટલે કે છે। આ પરિષદ અમારા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે સતત પ્રવૃત્તમય છે। ગાંધીનગરે વિશાલાઃ સ્વચ્છ માર્ગાઃ ચ વર્તન્તે, ગાંધીનગર જે શહેર છે ત્યાં વિશાલાઃ એટલે કે વિશાળ એટલે કે મોટા સ્વચ્છ માર્ગો અને સ્વચ્છ માર્ગા એટલે કે ચોખ્ખા માર્ગ એટલે કે રસ્તો, ગાંધીનગરની અંદર ખૂબ જ મોટા અને સ્વચ્છ એવા રસ્તા આવેલા છે, જોવા મળે છે। એતસ્મિન નગરે બહુની રમણીયાની ઉદ્યાનાની સંતિ, એતસ્મિન એટલે કે આ નગર એટલે કે નગરની અંદર બહુની એટલે કે ખૂબ જ વધારે પ્રમાણમાં રમણીયાની એટલે કે ખૂબ જ સુંદર ઉદ્યાનાની એટલે કે ઉદ્યાન અથવા તો બગીચા સંતિ એટલે કે છે। તો આ નગરની અંદર ખૂબ જ સુંદર ઉદ્યાનો આવેલા છે। નગરે બહવઃ પાદપાઃ સંતિ, પાદપાઃ, પાદપાઃ એટલે કે વૃક્ષો, તો અહીં આ નગરની અંદર બહવઃ એટલે કે બહુ ખૂબ જ પાદપાઃ એટલે કે વૃક્ષો સંતિ એટલે કે છે, ગાંધીનગર શહેર છે એની અંદર ખૂબ જ વૃક્ષો આવેલા છે। તેન કારણેન ઇદમ નગરમ વિશ્વસ્ય હરિતનગર રૂપે અપી પ્રસિદ્ધમ, તેન કારણેન, તેન એટલે કે તેના કારણેન એટલે કે કારણે, ઇદમ, ઇદમ એટલે કે આ, નગરમ એટલે કે નગર, વિશ્વસ્ય એટલે કે વિશ્વકક્ષાએ, હરિતનગરમ રૂપેણ, હરિત, હરિત એટલે કે હળિયારું,
हरित नगरम एटले के हरियारू नगर, हरित नगरम एटले के हरियारू नगर। અહીં શું કહ્યું છે, હરિત નગરમ રૂપેણ એટલે કે હરિયારા નગર રૂપે અપી પણ, અપી એટલે કે પણ, પ્રસિદ્ધમ એટલે કે પ્રસિદ્ધ થયેલું છે, તેના કારણે આ નગર વિશ્વ ક્ષેત્રે હરિત નગર એટલે કે હરિયારા નગર તરીકે પ્રસિદ્ધ થયેલું છે અથવા તો ઓળખાયેલું છે। ફરીથી એકવાર ગાંધી મંદિરની નજીકની અંદર જ ખૂબ જ મોટો વિદ્યાભવનની ઇમારત આવેલી છે। આ ભવન જે છે એ જીસીઆરટી રૂપે ખ્યાતનામ થયેલું છે અથવા તો જીસીઆરટી નામે ઓળખાય છે। વિદ્યાભવનની અંદર જીસીઆરટી નામનું જે મુખ્ય પરિષદનું કાર્યાલય છે તે આવેલું છે અથવા તો પરિષદની કચેરી જે છે એ આવેલી છે। વિદ્યાભવન જે છે શિક્ષણ ક્ષેત્રે કામ કરતી સંસ્થા જે છે એમાં જીસીઈઆરટી દ્વારા બધા કાર્યો, શિક્ષણને લગતા બધા જે કાર્યો છે તે કરવામાં આવે છે। આ પરિષદ આપણી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે એમ કે પરિવર્તન માટે સતત પ્રવૃત્તમય છે, સતત પ્રયત્ન કરે છે। આપણું જે પ્રાથમિક શિક્ષણ જે છે એના માટે આ જીસીઈઆરટી નામની જે સંસ્થા છે એ સતત કાર્યશીલ છે, પ્રવૃત્તિમય રહે છે। ગાંધીનગર જે છે ત્યાં આગળ વિશાળ એટલે કે મોટા અને સ્વચ્છ રસ્તાઓ છે, ચોખ્ખા રસ્તાઓ છે। આ નગર છે એની અંદર ખૂબ જ રમણીય એટલે કે સુંદર ઉદ્યાનો એટલે કે બગીચા પણ આવેલા છે। નગર, આ નગરની અંદર ખૂબ જ વૃક્ષો આવેલા છે, તેના કારણે એટલે કે આ વૃક્ષો જે વધારે પ્રમાણમાં છે તેના કારણે આ નગરને વિશ્વ ક્ષેત્રે, આખા વિશ્વની અંદર હરિયારા નગર તરીકે એને પ્રસિદ્ધિ મળેલી છે અથવા તો તે હરિયારા નગર તરીકે ઓળખાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા બેઠા, આપણે આ એકમને અહીંયા પૂર્ણ કરીએ છીએ, તમે અહીંયા બેઠા બેઠા જ આ એકમ વિશે તમે ગાંધીનગરની સંપૂર્ણ માહિતી મેળવી લીધી। તમને ખૂબ જ મજા આવી હશે, ખૂબ જ રસ પડ્યો હશે। તમે પણ કોઈક દિવસ ન જોયું હોય તો ગાંધીનગર શહેરની મુલાકાત લેવા માટે જશો એવી હું આશા રાખું છું અને એના વિશે કંઈ નવું નવું જાણશો, કારણ કે તે આપણું પાટનગર છે અને ખૂબ જ સુંદર તથા રળિયામણું શહેર છે અને આપણા તેના પ્રાચીન જે કાર્યો છે એ અહીં સ્મૃતિ રૂપે સંગ્રહાયેલા છે અને તેના કારણે આપણને ત્યાંના સ્થળો જોવાની, તેની મુલાકાત લેવાની ખૂબ જ મજા આવે છે। તો અહીંયા બસ આટલું જ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આ એકમને, તમે પણ આના વિશે થોડીક વધારે માહિતી મેળવશો, બસ એ જ આશા સાથે। અસ્તુ, જય સ્વામિનારાયણ।